નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સૌથી અગત્યનો પોઈન્ટ જે જૂના અભ્યાસક્રમની અંદર સૂત્રનો કર્તા એના ઉપર આખું ચેપ્ટર આવતું હતું પણ હવે નથી આવતું. પણ આપણે એની જરૂરિયાત ખૂબ જ છે અને જરૂરિયાત એટલી બધી છે કે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને જે મુશ્કેલી આવે છે એની આપણે આજે ચર્ચા કરવી છે. તો અહીંયા સૂત્રનો કર્તા મતલબ જો અહીંયા મેં ઘનફળ પૃષ્ઠફળ ના અમુક ઉદાહરણો લીધા છે તો એ ઉદાહરણોની અંદર તમે જુઓ કે આર સ્ક્વેર છે જમણી બાજુ છે, અહીંયા આર સ્ક્વેર જમણી બાજુએ છે. તો જમણી બાજુએ છે તો એને આપણે શોધવો હોય તો પહેલી પ્રક્રિયા જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય એમને તો તરત જ આવડે, પણ એવરેજ સ્ટુડન્ટ હોય એમના માટે આ ભાગ છે આખો પહેલી બાજુ લઈ જવાનો અને 154 ને આ બાજુ લઈ આવવાનો. હવે એવું કરી શકાય શા માટે? તો કે વચ્ચે બરાબરની નિશાની છે, ઇક્વલ ટુ છે, એટલે બે ભાગ સરખા જ છે. આ ભાગ આખો હું અહીંયા લખું કે આ ભાગ અહીંયા લખો, કશો ફરક પડે નહીં, કિંમતમાં કઈ વાંધો આવશે નહીં. તો એને એવી રીતે બનાવ્યા પછી સ્ટેપ નંબર 2. હવે આપણું અહીંયા એક સાદું સૂત્ર મેં તમને શીખવાડ્યું છે અગાઉ, સાઈડ બદલે તો ક્રિયા બદલે. આ વાત જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ વાતને આજે આપણે પકડી રાખવાની છે. સાઈડ બદલે તો ક્રિયા બદલે. તો અહીંયા જુઓ કે 4 છે એ આમ એવું લાગે કે 4ના છેદમાં કશું નથી, પણ મિત્રો જેના છેદમાં કઈ ના હોય એના છેદમાં એકડો તો હોય જ. તો આની આ જે ક્રિયા છે ઉલટી જશે, ગુણાકારમાં છે તો 4 છે અહીંયા ભાગાકારમાં જતો રહેશે, 22 ગુણાકારમાં છે ભાગાકારમાં જતા રહેશે, 7 જે છે એ ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં આવી જાય. એટલે સાઈડ બદલે તો ક્રિયા બદલે, ખૂબ જ સરળ વસ્તુ છે. હવે અહીંયા એક આપણે એનો પ્રયોગ કરીએ કે અહીંયા એચ તો ડાબી બાજુ જ છે એટલે બહુ પ્રોબ્લેમ નથી, માટે એચ ઇઝ ઇક્વલ ટુ આ 154 પોતાનું સ્થાન બદલાવશે નહીં, એ ત્યાં ને ત્યાં જ રહેશે. હવે આ જે બંને છે એ આના છેદમાં નથી કહી તો એકડો આપણે રાખી દઈએ છે, તો આ બાજુ ક્રિયા આવશે એટલે ઉલટીને આવશે, એકના છેદમાં 2 થઈ જશે ગુણ્યા 7ના છેદમાં 22 થઈ જશે. અને આ બંને પ્રેક્ટિસ માટે, સૂત્રનો કર્તા અને છેદ ઉડાડવો, એ બંને પ્રેક્ટિસ માટે આ ખૂબ જ સારી સારા પ્રશ્નો છે. આવા ઘણા બધા પ્રશ્નો હોય છે, પ્રેક્ટિસ માટે કરી શકો છો. અહીંયા મોટે ભાગે 22 હોય ને એટલે 11 સાથે એને સંબંધ હોય, 11 2 22 અને અહીંયા 11 ગુણ્યા ભાગાકાર કરીએ તો 11 1 11, 15 માંથી 11 જાય તો 4 અને 4 ઉતારીએ એટલે 44, 11 4 44. તો આ રીતે આપણે આરામથી આનો છેદ જે છે 11 અને 11 ઉડાડી શકીએ. બાકી તો બધું સરળ છે, પછી તમને આવડે છે. આ અધૂરો દાખલો મિત્રો અહીંયા પૂર્ણ કરી શકો છો તમે. પછી અહીંયા આ બાજુ ઘન છે તો આને આપણે સૂત્રનો કર્તા બનાવવો હોય તો પહેલા આપણે શું કરવું પડશે, બંને સાઈડ બદલાવી દેવી પડશે. તો અહીંયા મિત્રો અહીંયા ગુણાકારની નિશાની છે તો 88 ના છેદમાં 21 જે છે એની તરફ આના જેવો જ દાખલો છે, ડાબી બાજુ છે એટલે જમણી બાજુ જતું રહેશે. પછી અહીંયા પણ એવો જ પ્રશ્ન છે, ડાબી બાજુ છે એટલે જમણી બાજુ જતું રહેશે, અહીંયા પણ એવો જ પ્રશ્ન છે. આપણે એક એવું ઉદાહરણ લઈએ કે જેમાં ડાબી બાજુ આર હોય, જો આ દાખલો છે એને આપણે મિત્રો ફરીથી ગણીએ અને એની અંદર આપણે શીખવાનો પ્રયત્ન કરશું, કારણ કે એ જમણી બાજુ છે. જો 88 બરાબર 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા 8. હવે આ આખા ભાગને આપણે જમણી બાજુ લઈ જવો પડશે તો વધારે સહેલું પડશે, કોઈને સીધો આવડતું હોય તો કરી શકે છે. 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા 8 બરાબર 88. માટે હવે આર ને મારે ડાબી બાજુ રાખવું છે અને બાકીનું જમણી બાજુ મોકલવું છે, તો 88 આર ને મેં ડાબી બાજુ રાખ્યો એનો અર્થ એવો થાય કે એને મેં સૂત્રનો કર્તા બનાવ્યો. હવે 88 જે છે એ અહીંયા રહેશે, 88 ગુણ્યા 2 ના છેદમાં 1 છે આપણને દેખાતો નથી, 1 ના છેદમાં 2 થઈ જશે. અહીંયા તમને જરૂર લાગે તો મૂકી પણ શકો છો. 7 ના છેદમાં 22 ના છેદમાં 7 છે એના 7 ના છેદમાં 22 થઈ જશે. તો અહીંયા મિત્રો આપણને સીધું આવડે 22 ચોકુ 88 અને 2 2 4. જો ન ફાવે તો અવિભાજ્યની મદદથી આપણે છેદ ઉડાડી શકતા હોય છે. તો અહીંયા આર બરાબર 7 2 14 આપણને મળે છે. તો આવા ઘણા બધા પ્રશ્નો, આવા 28 પ્રશ્નો મેં આવી રીતે બનાવ્યા છે, એ પણ હું તમને એપ્લિકેશનની અંદર
સ્ટડી મટીરિયલની અંદર મૂકી આપીશ, જેથી કરીને વધારે આ પ્રશ્નો અને અવયવ વિસ્તરણ એમની વધારે જરૂર હોવાથી એમનું અલગથી મેં મટીરિયલ બનાવી અને મૂકેલું છે. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આની પ્રેક્ટિસ ચોક્કસ કરજો અને કમેન્ટ બોક્સની અંદર રિવ્યૂ તમારો આપજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.